हेलो फ्रेंड्स एंड स्टूडेंट्स, आजना आ यूट्यूब चैनल में हूँ आप सौनु फरी एक वार स्वागत करूँ छूँ। धारू छू कि तब बदा स्वस्थ और तंदुरस्त हशो। आज फरी अपने एक वीडियो लेसन नंबर 27 में केबल इन्सुलेशन्स और वोल्टेज ग्रेडिंग विषे बात करीशू। आग अपने लेसन नंबर 26 अंदर केबल्स विषे बात करी थी, जेमा अंदर अपने लेसन नंबर 26 में केबल्स ना अंडरग्राउंड केबल नू कई रीतना टेस्टिंग करूँ तेना विषे माहिती मेळवी हती, जेमा तमारे वीडियो थकी तमारे मेगर नी मदद थी कई रीतना केबल टेस्टिंग करवामा आवे छे तेनी माहिती आपेल हती। जो तमे ते वीडियो न जोयो होय तो ऊपर ब्लिंक थती लिंक पर क्लिक करीने ते वीडियो जोई शको छो, जेना अंदर तमारे बहु सरस रीते प्रेक्टिकली मेगर नी मदद थी केटलो इन्सुलेशन रेजिस्टन्स आवो जोईए अने कोना कोना वच्चे आपणे कई रीतना टेस्टिंग करवू जोईए तेनी पूरेपूरी माहिती आपेल हती। आजना आ लेसन नंबर 27 में आपणे केबल इन्सुलेशन अने वोल्टेज ग्रेडिंग विषे वात करीशुं के वोल्टेज केबलनुं जे इन्सुलेशन छे ए केवुं होवुं जोईए बराबर, अने कई जग्या माटे कयो केबल वापरवो जोईए अने इन्सुलेशन कया कया प्रकारनुं आवे छे अने ते केबलनुं जे वोल्टेज ग्रेडिंग होय छे ते कई रीतना नक्की करवामां आवे छे तेनी माहिती आपणे आजना वीडियोमां मेळवानी छे। तो चालो वीडियोनी शरूआत करीए, वीडियोने पूरेपूरो जोजो जेथी तमारे आजना लेशनमां पूरेपूरी माहिती मळी जाय। हवे खरेखर ध्यान आपजो, खूब ज महत्वनुं छे। हवे आपणे सौ प्रथम लेसन नंबर 27 इन्सुलेशन्स विषे वात करीशुं કે કેબલમાં ઇન્સ્યુલેશન એ મહત્વનો ભાગ છે જે આપણે જાણીએ છીએ। જો ઇન્સ્યુલેશન કરવામાં ન આવે તેનાથી શું થશે, જો એક કરતાં વધારે વાયર્સ બરાબર એટલે કે કેબલ એક કરતાં વધારે કોર જો એક જ કેબલના અંદર હોય અને એના વચ્ચેનું ઇન્સ્યુલેશન જો ડેમેજ થઈ જાય તો તેનાથી શું થશે કે બે કંડક્ટર છે એ બે શોર્ટ થઈ જવાના ચાન્સીસ રહેલા છે। તો એ ન થાય તે માટે તેને ઇન્સ્યુલેશન દ્વારા છૂટા અલગ કરવામાં આવે છે। હવે ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ સારી હોવી જોઈએ, બીજું કે તેનું ઇન્સ્યુલેશનની ડાયલેક્ટ્રિક પ્રોપર્ટીઝ સારી હોવી જોઈએ એટલે કે તેના અંદરથી ઇલેક્ટ્રિસિટી આસાનીથી પસાર થવી જોઈએ નહીં। ઇન્સ્યુલેશનનો ઉપયોગ ઇલેક્ટ્રિકલમાં કન્ડક્ટિંગ ભાગને સેપરેટ રાખવા માટે થાય છે, એટલે કે બે અલગ અલગ જે કન્ડક્ટર હોય એ બંનેને આપણે સેપરેટ એટલે કે અલગ કરવા માટે આપણે ઇન્સ્યુલેશન્સનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે સૌપ્રથમ કેબલના ઇન્સ્યુલેશનમાં નીચે દર્શાવેલ પ્રોપર્ટીઝ હોવી જરૂરી છે કે નીચે જે પ્રોપર્ટીઝ છે જે તેના ગુણ છે એ ગુણ દરેક ઇન્સ્યુલેશન્સના અંદર હોવા જરૂરી છે। સૌપ્રથમ છે કે હાઈ સ્પેસિફિક રેઝિસ્ટન્સ અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેવી હોવી જોઈએ, સારી હોવી જોઈએ એટલે કે સ્પેસિફિક રેઝિસ્ટન્સ હાઈ હોવો જોઈએ એટલે એનો રેઝિસ્ટન્સ એટલો બધો હાઈ હોવો જોઈએ કે તેમાં હાઈ કરંટ જો પસાર થતો હોય તે છતાં તેમાંથી કોઈ જાતનો જરાક બી લીકેજ કરંટ પસાર ન થાય તેવી હાઈ સ્પેસિફિક રેઝિસ્ટન્સ હોવું જોઈએ અને તેની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સારી હોવી જોઈએ કે તેના ઉપર ગમે તેટલો કરંટની ઇફેક્ટ થાય તો પણ તેમાંથી કરંટ પસાર કરી શકે નહીં। બીજું કે ટફ અને ફ્લેક્સિબલ હોવું જોઈએ, તેનું ઇન્સ્યુલેશન ટફ એટલે કે કડક અને ફ્લેક્સિબલ હોવું જોઈએ જેનાથી શું થશે કે ટફ અને ફ્લેક્સિબલ હોવાથી જે કેબલ જે છે એ કેબલ શું થશે કે તમે જ્યાં જરૂર મુજબ વાળી શકશો અને તેનું ઇન્સ્યુલેશન ડેમેજ થશે નહીં। થર્ડ પોઈન્ટ જે છે તે હવામાંથી અથવા આજુબાજુના વાતાવરણમાંથી ભેજ ચૂસે તેવું ન હોવું જોઈએ। જો તે ભેજ ચૂસી લેશે તો એનાથી શું થશે કે આપણી ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે છે તે નબળી થઈ જશે અને સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઘટી જશે જેથી બે કંડક્ટર વચ્ચેનું જે ઇન્સ્યુલેશન પડ છે તે ડેમેજ થશે અને બે કંડક્ટર શોર્ટ થવાના ચાન્સીસ રહેશે જેથી શું થાય કે આપણું ઇન્સ્યુલેશન એવું હોવું જોઈએ કે તેના ઉપર વાતાવરણની કે હવાની કોઈ અસર થવી જોઈએ નહીં। હવે ચોથો પોઈન્ટ જે છે તે છે ઊંચા તાપમાન સામે ટકી રહે તેવું હોવું જોઈએ કે આપણું જે ઇન્સ્યુલેશન છે તે કેવું હોવું જોઈએ કે જ્યારે એના ઉપર વધારે પડતી ગરમી આવે તો પણ તેને કોઈ જાતનું કોઈ નુકસાન થતું ન હોવું જોઈએ। બીજું કે તે જલ્દીથી સળગી ઉઠે તેવું ન હોવું જોઈએ। પાંચમું
કે તેની ઉપર એસિડ અને આલ્કલાઇઝની અસર ન થવી જોઈએ, એટલે કે તેના ઉપર કેમિકલની કોઈ પણ અસર થવી જોઈએ નહીં. ગમે તેટલું કેમિકલી તેના ઉપર રિએક્શન થાય પણ તેના અંદર કોઈ ચેન્જીસ આવવા જોઈએ નહીં. તેની હાઈ સ્પેસિફિક રેઝિસ્ટન્સ અને ડાયરેક્ટ સ્ટ્રેન્થમાં કોઈ ચેન્જ આવવા જોઈએ નહીં. સાતમું છે, હાઈ વોલ્ટેજ સામે ટકી રહે તેવું હોવું જોઈએ. જ્યારે હાઈ વોલ્ટેજ તેના ઉપર આવે તો પણ તેના ઇન્સ્યુલેશનમાં કોઈ ચેન્જીસ આવવું જોઈએ નહીં. હવે આપણે તેના ઇન્સ્યુલેશનના ગ્રુપોનો ઉપયોગ થાય છે બરાબર તેના વિશે વાત કરીશું કે હાલમાં કયા કયા પ્રકારના ઇન્સ્યુલેશન્સનો ઉપયોગ બરાબર કરવામાં આવે છે. સૌથી પહેલું છે બ્યુટાઇલ રબર, પછી છે પોલિથીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ જે હાલમાં ખૂબ જ પ્રચલિત છે, અને આપણા ઘરના જે વાયર્સ આવે છે અને કેબલ્સ હોય છે તે કેબલમાં સૌથી વધારે પોલિવિનાઇલ ક્લોરાઇડનું ઇન્સ્યુલેશન્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું છે ફાઇબર્સ મટીરિયલ્સ જેવા કે પેપર, જૂટ વગેરે, ઇથિલિન પ્રોપરલિન રબર. નેક્સ્ટ છે ક્રોસ લિંક પોલિથીન, અને સાતમું છે પોલિક્લોરોપ્રેન, અને આઠમું છે ઓઇલ ઇમ્પ્રિગ્નેટ પેપર ઇન્સ્યુલેશન્સ. આવા 8 પ્રકારના ઇન્સ્યુલેશન્સનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે કેબલ પ્રોટેક્શન્સ વિશે વાત કરીશું કે કેબલને પ્રોટેક્શન કઈ રીતના આપવામાં આવે છે. તો કેબલના રક્ષણ માટે તેને જુદા જુદા લેયર ચડાવવામાં આવે છે જેમાં ઇન્સ્યુલેશન્સનો પણ મુખ્ય સમાવેશ કરવામાં આવે છે. તો તેના રક્ષણ માટે તેને જે પ્રોટેક્શન માટે જે લેયર લગાવવામાં આવે છે તે લેયરની આપણે વાત કરીશું. સૌથી પહેલાં છે ઇનર શીટ. ઇનર શીટનો ઉપયોગ કે તેના ભેજ અને આક્રમક ઘટકોથી રક્ષણ આપવા માટે થાય છે, કે તે અંદર જે કેબલ છે, જે કંડક્ટર છે, તેના ઉપર ભેજ કે ન લાગે, અથવા તો તેના ઉપર કોઈ અણીદાર વસ્તુની કે યાંત્રિક ખામી ન થાય, બીજા કોઈ ઘટકોની તેના ઉપર અસર ન થાય તે માટે ઇનર શીટ ચડાવવામાં આવે છે. ઓઇલ ઇમ્પિગ્રેનેટ પેપર ઇન્સ્યુલેટેડ કેબલ માટે લીડ શીટ અથવા તો ઇમ્પિગ્રેનેટ જૂટ ટેપ સાથે વિટ્યુમિન કમ્પાઉન્ડ લેયરનો તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને પોલિમરિક મટીરિયલ ઇન્સ્યુલેટેડ કેબલ માટે પીવીસી શીટ અથવા તો પ્લાસ્ટિક ટેપ વીંટાડેલ હોય છે. ઇનર શીટ એટલે કે કંડક્ટરના ઉપર સૌથી પહેલું જે લેયર હોય છે એ ઇનર શીટ હોય છે, જે શાના માટે કરવામાં આવે કે જે આપણો કંડક્ટર હોય તેના ઉપર ભેજની કે બીજી કોઈ યાંત્રિક અસર ન થાય બરાબર, કે તેના ઉપર કોઈ અણીદાર વસ્તુની અસર ન થાય તે માટે તેના ઉપર ઇનર શીટ લગાવવામાં આવે છે. બીજું જે છે તે છે આર્મરિંગ. હવે કેબલને મિકેનિકલી ઈજા ન થાય તે માટે તેને આર્મરિંગ કરવામાં આવે છે બરાબર. આર્મરિંગ એટલે કે એલ્યુમિનિયમનો તારના બનેલા હોય છે, એટલા માટે તેના ઉપર રાખવામાં આવે છે કે જેથી તેના ઉપર કોઈ મિકેનિકલી એટલે કે ફોર્સફુલ્લી તેના ઉપર કંઈ અણીદાર યા વજનદાર કંઈ વસ્તુઓ પડે તો પણ તે આપણા અંદરના કંડક્ટરને નુકસાન ન પહોંચાડી શકે, તેટલા માટે તેના ઉપર મિકેનિકલી ઈજાથી બચાવવા તેને આર્મરિંગ કરવામાં આવે છે. ઉપયોગનો આધારે કેબલ આર્મર કે અનઆર્મર લેવો તે નક્કી થાય છે. આપણે કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવાનો છે તે ઉપયોગના આધારે, હવે કોઈ જગ્યાએ અંડરગ્રાઉન્ડ કેબલ હોય કે તેના ઉપર મશીનરી કે એવું રહેવાનું હોય, વજનદાર વસ્તુ આવવાની હોય, તેના માટે આપણે શું કરીશું, આર્મરિંગવાળો કેબલ વાપરીશું જેથી આપણા જે અંદર કંડક્ટર છે તે કંડક્ટરને નુકસાન ન થાય. સિંગલ કોડ કેબલ માટે કોર ઇન્સ્યુલેશન અથવા તો ઇનર શીટ ઉપર આર્મરિંગ કરવામાં આવે છે, અને મલ્ટી કોર કેબલ માટે ઇનર શીટના ઉપર કરવામાં આવે. જ્યારે કેબલ સિંગલ કોર હશે તો આર્મરિંગ ઇનર શીટના નીચે કરેલું હશે, એટલે કે આર્મરિંગના ઉપર ઇનર શીટ હશે, અને જ્યારે મલ્ટી કોર કેબલ હશે તો આપણું જે ઇનર શીટ છે તેના ઉપર આર્મરિંગ કરેલું હશે. આર્મરિંગ એટલે કેબલને ઇન્સ્યુલેશન ઉપર મેટાલિક લેયર હોય છે. હવે સિંગલ કોર કેબલ માટે નોન મેગ્નેટિક મટીરિયલનું આર્મરિંગ હોય છે, તથા મલ્ટી કોર કેબલ માટે ગેલ્વેનાઇઝ ફ્લેટ સ્ટીલ પટ્ટી અથવા તો રાઉન્ડ સ્ટીલ વાયર હોય છે. આગળ આપણે જે લેસન નંબર 26 જોયો હતો તેના અંદર મેં જે કેબલ બતાવ્યા હતા, જે કેબલનું આપણે ટેસ્ટિંગ કર્યું હતું, તે કેબલના અંદર આપણે આર્મરિંગ વિશે વાત કરી હતી. ત્રીજું છે તે છે આઉટર શીટ. આઉટર શીટના અંદર સિંગલ કોર અને મલ્ટી કોર કેબલ માટે સામાન્ય રીતે પીવીસી આઉટર શીટ હોય છે, અને તે બ્લેક કલરમાં હોય છે. તમે અહીંયા નીચે હું તમારે વિડીયોમાં બતાવું છું કે આર્મરિંગ કોને કહેવાય.
અહીંયા આપણે ફોર કોર્ડ કેબલ લીધેલો છે જે એલ્યુમિનિયમનો છે, તેના આજુબાજુ ઇન્સ્યુલેશન ચડાવેલું છે જેને આપણે યલો, બ્લુ, બ્લેક અને રેડ એમ ચાર અલગ અલગ ઇન્સ્યુલેશન ચડાવેલું છે જેથી ફોર કોર્ડ કેબલને આપણે ઓળખી શકાય. અને એના ઉપર બ્લેક કલરનું તમે જોશો તો આ છે ઇનર શીટ જે રબરનું ઇન્સ્યુલેશનનું બનેલું હોય છે. આ ઇનર શીટને આપણે ઇન્સ્યુલેશનના ઉપર ચડાવેલું હોય છે અને ઇનર શીટના ઉપર આપણે આર્મરિંગ કરેલું છે અને આર્મરિંગના ઉપર જે બ્લેક કલર છે એ આપણું આઉટર શીટ છે. તો આમ આપણે આઉટર શીટ, હમણાં આગળ આપણે જે કેબલનો વિડીયો જોયો તેના અંદર સૌથી ઉપર જે બ્લેક કલરનું હતું તે શું હતું? આઉટર શીટ હતું. હવે કેબલની પસંદગી માટે આપણે વાત કરીએ તો ચોક્કસ કોસેશનલ એરિયાના કેબલની કરંટ લઈ જવાની ક્ષમતાના આધારે નીચેની બાબતો પર રાખે છે કે આપણે જે ક્રોસ સેક્શનલ એરિયા છે કંડક્ટરનો તે કેટલો હોવો જોઈએ અને કેટલો લોડ ટ્રાન્સમિટ કરવાનો છે, કેટલો કરંટ ટ્રાન્સમિટ કરવાનો છે તેના ઉપર રહેલું છે. એક તો વાહકના મેટલનો પ્રકાર કે વાહક કયા કંડક્ટર એટલે જે કંડક્ટર છે તે કયા મેટલનું બનેલું છે, કોપર, એલ્યુમિનિયમ, તેના ઉપર એક તો રહેલો છે. બીજું તેનો ઇન્સ્યુલેશનનો પ્રકાર કે કેબલના ઉપર કયા પ્રકારનું ઇન્સ્યુલેશન ચડાવેલું છે. ત્રીજું છે કેબલને કોન્ડ્યુટમાં રાખવાનો છે કે ખુલ્લી જગ્યામાં. આપણો જે કેબલ છે એ કોન્ડ્યુટ એટલે કે દિવાલના અંદર છે, જમીનના અંદર છે કે ખુલ્લો બરાબર વાતાવરણમાં ખુલ્લો જવાનો છે તેના ઉપર આધાર રાખે છે. બીજું સિંગલ ફેઝ સર્કિટ કે થ્રી ફેઝ સર્કિટ છે બરાબર. સિંગલ ફેઝ સર્કિટ હશે બરાબર તો તેના માટે અલગ સાઇઝનો કેબલ યુઝ કરવામાં આવશે, થ્રી ફેઝ સર્કિટ હશે તેના માટે અલગ પ્રકારનો કેબલ યુઝ કરવામાં આવશે. બીજું છે તાપમાન કે તે કયા તાપમાનમાં રહેલું છે, તે નોર્મલ ટેમ્પરેચરમાં છે કે કોઈ એવી જગ્યાએ છે કે જ્યાં ટેમ્પરેચર વધારે છે, જેમ કે ભઠ્ઠી છે, ઓવન, કિચન છે બરાબર, એવી જગ્યાએ ટેમ્પરેચર શું હશે? વધારે હશે. તો તેવી જગ્યાએ રાખવાનું છે કે નોર્મલ ટેમ્પરેચરમાં રાખવાનું છે તેના આધારે તે કેબલની પસંદગી કરવામાં આવે છે. અને છઠ્ઠું છે કેબલની સંખ્યા કેટલી રાખવાની છે, કેટલા કેબલ લઈ જવાના છે તેના ઉપર આપણે કેબલની પસંદગી કરીશું. આ છ મુદ્દાઓ પરથી આપણે કેબલની પસંદગી કરવામાં આવે છે કે આપણે આ જગ્યાએ યુઝ કરવા માટે કયા પ્રકારનો કેબલ લેવો જોઈએ. તો દરેક પ્રકારના કેબલનું ગ્રેડિંગ નીચે તમારા ટેબલમાં આપેલું છે, તમે તે વાંચીને તમે ત્યાંથી નક્કી કરી શકો છો કે આપણે કયા ઉપયોગ માટે કયા પ્રકારનો કેબલ લેવો જોઈએ. તમારે એક એક્ઝામ્પલ તરીકે બતાવું કે રાઇટિંગ કેબલ જે છે તે પીવીસી ઇન્સ્યુલેટેડ હોય છે, નોન શીટ સિંગલ કોર, પીવીસી શીટ સિંગલ કોર હોય તો તેના માટે તેના વોલ્ટેજ ગ્રેડિંગ આપેલા છે. તેનો ક્રોસ સેક્શનલ એરિયા જો પીવીસી ઇન્સ્યુલેટેડ હશે તો તેનો વોલ્ટેજ ગ્રેડેડ કેટલો હશે? 250/440 બરાબર. એટલે જે સિંગલ કોર હશે તો 250 આવશે અને થ્રી કોર હશે તો 440 વોલ્ટનું તેનો વોલ્ટેજ ગ્રેડ રહેશે. તેનો ક્રોસ સેક્શનલ એરિયા 1.5 થી 50 square mm સુધીની મળી રહે છે. તેનો ઉપયોગ ક્યાં કરી શકાય? તો કે ડોમેસ્ટિકલ, ઇન્ડસ્ટ્રીયલ, કોન્ડ્યુટ વાયરિંગ તથા બેટન વાયરિંગના અંદર આપણે આ પ્રકારના કેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. અને તેનો BIS કોડ છે 694 Part 2. બરાબર, તે પ્રમાણે આપણે આગળના તમારા કેબલના ગ્રેડિંગ બધા આપેલા છે તો તેને તમે રિફર કરજો, તેને વાંચજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો. તો આમ અહીંયા આગળ આપણે લેસન નંબર 7ના અંદર લેસન નંબર 27ના અંદર આપણે જે કેબલ છે તે કેબલના ઇન્સ્યુલેશન્સ વિશેની અને વોલ્ટેજ ગ્રેડિંગની માહિતી મેળવી. આશા કરું છું તમારે સમજમાં આવી ગયું હશે. અહીં આગળ આપણા કેબલ્સના ચેપ્ટર્સ પૂરા થાય છે. હવે આપણે જે આગળ વધીશું તેના અંદર ઇલેક્ટ્રિસિટીના ફંડામેન્ટલ્સ ચાલુ થશે, જેમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં ઓહ્મ્સ લો જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે ઇલેક્ટ્રિકલ પર્સન માટે ખૂબ જ જરૂરિયાત અને તેનો ઉપયોગ તેને દરેક જગ્યાએ થાય છે ને ઇન્ટરવ્યૂના અંદર ખાસ મોસ્ટ IMP જે કહેવામાં આવે છે દરેક ઇલેક્ટ્રિશિયનને તે વસ્તુ આવડવી જ જોઈએ, તે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોના અંદર ચર્ચા કરીશું. તો ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત. તો ત્યાં સુધી સ્વસ્થ રહેજો, તંદુરસ્ત.
आशा करूँ तमारा वीडियो पसंद आयो हो तो तेने लाइक बटन पर लाइक कर देजो। जो तमारा दोस्त यार हो तेना जोड़े तेने शेर करजो और कोई असमजण या डिफिकल्टी हो तो नीचे कॉमेंट बॉक्स में कॉमेंट कर देजो। और जो तमे अमारी चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब कर लेजो और वीडियो ने जल्दी मेळवा माटे बेल आइकॉन पर प्रेस करी अने जो तमारे वीडियो ने जल्दी मेळवो होय तो ते माटे तमे ऑल नोटिफिकेशन पर क्लिक कर देजो जेथी वीडियो तमारे जल्दी थी तमारे नोटिफिकेशन थ्रू मळी रहे। आ वीडियो साथे फरी मळीशुं। त्यां सुधी स्वस्थ रहो, तंदुरस्त रहो।